તો અમદાવાદ રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટ સમિટની પ્રથમ આવૃત્તિમાં અનારોક ગ્રુપ અને ક્રેડાઈ દ્વારા અમદાવાદ રેસિડેન્શિયલ ઓવરવ્યૂનું અનાવરણ કરવામાં આવ્યું, જે છેલ્લા એક દાયકામાં શહેરમાં નોંધપાત્ર ઔદ્યોગિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૃદ્ધિ દર્શાવે છે. ક્રેડાઈ પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે આ ઝડપી આર્થિક પ્રગતિએ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પણ નોંધપાત્ર વિકાસને વેગ આપ્યો છે. નવી વિકાસ પહેલ અને ઉન્નત કનેક્ટિવિટી શહેરના અગ્રણી વિસ્તારોમાં વધુ રોકાણ આકર્ષિત કરશે. અમદાવાદની રેસિડેન્શિયલ ઇન્ડેક્સ જે બીજી મહાનગરો જે ઇન્ડિયાની અંદર છે એની સાથે સાથે દર ક્વાર્ટર લોન્ચ થવા જઈ રહ્યું છે. એટલે આગામી દિવસોની અંદર દર ક્વાર્ટર અમદાવાદ બીજા મહાનગરોની સાથે કમ્પેરિઝનમાં આવશે અને એના પ્રાઇસ મૂવમેન્ટ્સ, ટ્રેન્ડ્સ, ઇન્વેન્ટરી લેવલ, ઝોન વાઇઝ, એરિયા વાઇઝ એના જે માળખા બનાવેલા હોય એ પ્રમાણે પેન ઇન્ડિયા પબ્લિશ થવા જઈ રહ્યા છે. એટલે એવરી ક્વાર્ટર આખા ઇન્ડિયામાંથી લોકો અમદાવાદમાં રિયલ એસ્ટેટમાં શું થઈ રહ્યું છે આ રેસિડેન્શિયલ ઇન્ડેક્સમાં એનું એ લોકો માપદંડ કાઢી શકશે, કમ્પેર કરી શકશે અને બીજા બધા શહેરો કરતા, મોટા શહેરો કરતા અમદાવાદ રિયલ એસ્ટેટ આજે પણ ક્વોલિટીમાં અને પ્રાઇસમાં આપણે બધા જાણીએ છીએ કે ક્વોલિટી સારામાં સારી છે અને પ્રાઇસમાં વી આર ધ ચીપેસ્ટ.